हेलो फ्रेंड, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश माँ ब्लैक बॉक्स सप्लिमेंटरी रीडर यूनिट नंबर 5 से नो टू स्ट्रेस એટલે કે તાણ ને નકારો. સે એટલે કહેવું, નો એટલે ના, ટુ સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તાણ, જે તમને તણાવ છે, માનસિક રીતે તમે થાકેલા છો, તેને નકારવાની વાત કરે છે. એટલે અહીંયા ઘણી બધી એવી રીતો આપેલી છે કે જેનાથી તમે તમારો માનસિક તણાવ છે એને તમે દૂર કરી શકો. તો શરૂઆત કરીએ. ટ્રાય ફિઝિકલ એક્ટિવિટીઝ, પહેલો પોઈન્ટ છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. એટલે તો કે શારીરિક પ્રવૃત્તિઓ અજમાવો, બરાબર, ટ્રાય કરવો, પ્રયત્ન કરવો, અજમાવવું. વેન યુ આર નર્વસ, કે જ્યારે તમે બેચેન હો, નર્વસનો મતલબ બેચેન હોવું, બરાબર, અસ્વસ્થ હોવું, એંગ્રી, ગુસ્સે હો, ઓર અપસેટ, અને અસ્વસ્થ હો, રિલીઝ ધ પ્રેશર. રિલીઝ એટલે છોડવું, મૂકવું, ધ પ્રેશર એટલે કે આ જે દબાણ છે એ દબાણને ઓછું કરવું. કઈ રીતે? થ્રુ ધ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. કઈ રીતે આપણે તણાવને દૂર કરી શકીએ, દબાણને દૂર કરી શકીએ? તો એક્સરસાઇઝ, કસરત ઓર ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા એને તમે આ તણાવને છે એ દૂર કરી શકો છો. કઈ કઈ પ્રવૃત્તિ? તો કે રનિંગ, ચાલવાથી, દોડવાથી, વોકિંગ એટલે ચાલવાથી, પ્લેઇંગ એટલે રમવાથી, વર્કિંગ ઇન યોર ગાર્ડન, તમારા ગાર્ડનની અંદર કામ કરવાથી, ઓર ફાર્મ એટલે કે વાડીમાં કામ કરવાથી, મે હેલ્પ યુ, કદાચ તમને મદદ કરશે. ધીસ ઇઝ એક્સરસાઇઝ, ધીસ એક્સરસાઇઝ, આ કસરત વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે. બી ફ્રી ફ્રોમ સ્ટ્રેસ, બી ફ્રી, બરાબર, એટલે તાણમાંથી મુક્ત થવા, બરાબર, તાણમાંથી મુક્ત થવામાં તમને મદદ કરશે. રિમેમ્બર, યાદ રાખો, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર, તમારું બોડી એટલે તમારું શરીર, એન્ડ માઇન્ડ અને તમારું મગજ, વર્ક ટુગેધર એટલે કે એક સાથે કાર્ય કરે છે, બંને સાથે કાર્ય કરે છે, એ તમારે યાદ રાખવાનું છે. બીજો એક ઉપાય આપ્યો છે, શેર યોર સ્ટ્રેસ, શેર કરવું એટલે તમારે ચર્ચા કરવી, તમારું જે તણાવ છે, તમને જે માનસિક તણાવ છે એની ચર્ચા કરો બીજા વ્યક્તિ સાથે. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ, વરીઝ એટલે ચિંતાઓ. ઇટ ઇઝ હેલ્પફુલ, તમને મદદરૂપ થશે, ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ, જો તમે તમારી ચિંતાઓ વિશે વાત કરશો, ચર્ચા કરશો, તો એ તમને મદદરૂપ થશે. પરહેપ્સ, કદાચ, અ ફ્રેન્ડ, એક મિત્રને, અ ફેમિલી મેમ્બર, એક ઘરના સભ્યને, અ ટીચર, એક શિક્ષકને, ઓર અ કાઉન્સેલર એટલે કે સલાહકાર, બરાબર, તમને જે સલાહ આપતો હોય તે. કાઉન્સેલર કેન હેલ્પ યુ, તમારી મદદ કરી શકશે. સી યોર પ્રોબ્લમ ઇન અ ડિફરન્ટ વે, ડિફરન્ટ વે એટલે અલગ દ્રષ્ટિકોણથી, અલગ રીતે. કેન સી, કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લમ, તમારી જે સમસ્યાઓ છે એને અલગ જ દ્રષ્ટિકોણથી સમજાવવાનો તમને પ્રયત્ન કરશે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, ઇફ એટલે જો, કન્ડિશન દર્શાવે છે અહીંયા, જો તમને તમારો પ્રોબ્લેમ છે વધારે ગંભીર દેખાય, સિરિયસ દેખાવું એટલે ગંભીર દેખાવું, યુ કેન મીટ યોર ડોક્ટર, તો તમે તમારા ડોક્ટરની મુલાકાત પણ કરી શકો છો. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ, સચ હેલ્પ, આવી મદદ, મે હેલ્પ યુ, તમને મદદ કરશે, સે નો ટુ સ્ટ્રેસ, બરાબર, તાણને એ દૂર કરવામાં મદદ થાય એવું એ કહે છે. ક્વેશ્ચન જોઈએ, વોટ શુડ યુ ડૂ, તમારે શું કરવું જોઈએ, શુડ એટલે જોઈએ, વોટ શુડ યુ ડૂ, ડૂ એટલે કોઈ કાર્ય કરવું, તમારે શું કરવું જોઈએ. વેન યુ આર નર્વસ ઓર એંગ્રી, કે જ્યારે તમે ચિંતિત હો અથવા તો ગુસ્સામાં હો ત્યારે તમારે શું કરવું જોઈએ. વેન વી આર નર્વસ ઓર એંગ્રી, અહીંયા વી શબ્દ વાપરેલો છે, કે આપણે બધાએ, અહીંયા તમને પ્રશ્ન પૂછે છે યુ, કે તમે શું કરો, તો જવાબમાં આપણે એવું લખીએ છીએ કે આપણે બધાએ કરવું જોઈએ. વેન વી નર્વસ ઓર એંગ્રી, કે જ્યારે આપણે ચિંતામાં હોઈએ તો ગુસ્સામાં હોઈએ, વી શુડ રિલીઝ ધ પ્રેશર, આપણે છે આ દબાણ છે એ ઓછું કરવું જોઈએ. થ્રુ, કોના દ્વારા? એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી, કસરતો અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા આ જે તણાવ છે, ચિંતા અથવા તો જે ગુસ્સો છે એને ઓછો આપણે કરી શકાય.
બીજો ક્વેશ્ચન, હાઉ વિલ એક્સરસાઇઝ હેલ્પ યુ, કેવી રીતે એક્સરસાઇઝ કસરત છે તમને મદદ કરશે. એક્સરસાઇઝ વિલ હેલ્પ અસ ટુ બી ફ્રી ફ્રોમ સ્ટ્રેસ, કે તણાવથી દૂર રહેવામાં, મુક્ત રહેવામાં મદદ કરશે. હાઉ કેન અ ફ્રેન્ડ ઓર અ ટીચર હેલ્પ યુ, એક મિત્ર અથવા તો શિક્ષક છે તમને કઈ રીતે મદદ કરી શકે. અ ફ્રેન્ડ ઓર અ ટીચર કેન હેલ્પ અસ, મિત્ર અથવા તો શિક્ષક છે આપણને મદદ કરી શકે. ટુ સી અવર પ્રોબ્લમ ઇન અ ડિફરન્ટ વે, અલગ દ્રષ્ટિકોણથી, કે ટુ સી જોવામાં અ પ્રોબ્લમ ઇન અ ડિફરન્ટ વે, અલગ રીતે આ પ્રશ્નો છે એ જોઈ શકે અથવા તો સમજાવી શકે, એવી રીતે મિત્રો અથવા ટીચર છે મદદ કરી શકે. આગળ જોઈએ, વોટ શુડ યુ ડુ ઇફ યોર પ્રોબ્લમ ઇઝ સિરિયસ. વોટ શુડ યુ ડુ, તમારે શું કરવું જોઈએ ઇફ, જો યોર પ્રોબ્લમ ઇઝ સિરિયસ, કે તમારી સમસ્યા છે એ ખૂબ ગંભીર હોય, વધારે ગંભીર હોય, તો શું કરવું જોઈએ. ઇફ અવર પ્રોબ્લમ ઇઝ સિરિયસ, કે જો આપણો પ્રોબ્લેમ છે, સમસ્યા છે એ ગંભીર હોય, વી શુડ મીટ અવર ડોક્ટર, તો આપણે આપણા ડોક્ટરને મળવું જોઈએ. એની પછીનો ક્વેશ્ચન, અ ગુડ હેલ્પ મે હેલ્પ યુ, પછી ક્વેશ્ચન અધૂરો છે એટલે કે વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે. અ ગુડ હેલ્પ એટલે કે સારી મદદ, મે હેલ્પ યુ તમને મદદ કરશે, સે નો ટુ સ્ટ્રેસ, બરોબર, કે તાણને દૂર કરવામાં, તાણને નકારવામાં મદદ કરશે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ, પહેલા પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન આન્સર જોયા, હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. નો યોર લિમિટ્સ, નો એટલે જાણવી, યોર લિમિટ્સ એટલે તમારી મર્યાદા જાણો, તમારી મર્યાદા તમે સમજો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, કે જો તમારી સમસ્યા છે ગંભીર હોય, એન્ડ યુ કેન નોટ સોલ્વ એટલે તમે એને ઉકેલી ના શકો, ઓર ચેન્જ ઇટ કે તમે એને બદલી પણ ના શકો, લીવ ઇટ અસાઇડ, અસાઇડ એટલે બાજુમાં, લીવ એટલે મૂકી દેવું, ઇટ એટલે તેને, તો તેને બાજુમાં તમે મૂકી દો, તેના વિશે તમે અત્યારે વિચાર ન કરો, બરાબર, એમ કે છે લીવ ઇટ અસાઇડ, તેને બાજુમાં તમે મૂકી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન કે પરિસ્થિતિ સામે તમે લડો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ, લર્ન એટલે શીખો, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારતા, વોટ ઇટ ઇઝ કે તે શું છે અથવા તો કઈ રીતે છે એને તમે સ્વીકારતા શીખો. લેટર અને ત્યાર પછી, LATER લેટર, બરોબર, એટલે પછી, ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન, પછી તમને એનું કોઈક નિરાકરણ, એનો ઉકેલ છે તમને મળશે. ટેક કેર ઓફ યોર સેલ્ફ, ટેક કેર, બરોબર, એટલે શું થાય, કાળજી લેવી, ઓફ યોર સેલ્ફ એટલે તમારી જાતની, એટલે તમારી જાતને તમે સમજો, સંભાળો, એવો એનો મિનિંગ થાય. ટેક કેર, તમારા જાતને તમે સંભાળો. યુ આર સ્પેશિયલ, એની અંદર શું કહે છે, યુ આર સ્પેશિયલ, તમે વિશિષ્ટ છો, ખાસ છો તમે. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ, ગેટ ઇનફ રેસ્ટ, ઇનફ રેસ્ટ એટલે પૂરતા પ્રમાણની અંદર આરામ કરો, એન્ડ ઇટ વેલ અને સારી રીતે જમો, સારી રીતે ખાઓ. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, ઇફ યુ, જો તમે ડોન્ટ ઇટ પ્રોપરલી, તમે પૂરી પૂરતી રીતે જમતા નથી, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ, યુ વિલ હેવ એટલે તમારી પાસે હશે, લેસ એબિલિટીઝ એટલે ઓછી ક્ષમતાઓ, ટુ સોલ્વ યોર પ્રોબ્લમ્સ, તમારી સમસ્યાઓને ઉકેલવા માટે તમારી પાસે ખૂબ ઓછી, તમારી પાસે ખૂબ ઓછી એબિલિટીઝ એટલે ક્ષમતાઓ હશે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાઉ ટુ સ્લીપ યુ, ઇફ સ્ટ્રેસ, જો આ તણાવ છે, ડઝન્ટ અલાઉ યુ એટલે તમને પરમિશન આપતું નથી, પરવાનગી આપતું નથી, ટુ સ્લીપ યુ એટલે કે તમને સુવામાં સુવા નથી દેતું, યુ શુડ મીટ યોર ડોક્ટર, કે જો સમસ્યા આટલી બધી વધારે હોય કે તમને ઊંઘ પણ નથી આવતી, તો તમારે ખરેખર તમારા ડોક્ટરને મળવું જોઈએ. બીજું એક તણાવમાંથી મુક્ત થવા માટેનું એક રીઝન આપે છે, એક ઉકેલ આપે છે, ગીવ ટાઈમ ફોર ફન, આનંદ માટે સમય આપો. ગીવ ટાઈમ એટલે સમય આપો, ફોર ફન એટલે આનંદ માટે. એડજસ્ટ ટાઈમ ફોર બોથ, બંને માટે તમે સમયનું આયોજન કરો, વર્ક એન્ડ એન્જોયમેન્ટ, કામ અને આનંદ લેવા માટે, આ બંને માટે તમે સમયનું છે એ પૂરતું આયોજન કરો. ફોર યોર વેલ બીંગ,
तमारा सुस्वास्थ्य माटे प्ले इज एज इम्पोर्टेंट एज वर्क. प्ले એટલે રમત इज एज इम्पोर्टेंट एज वर्क કે કામની જેટલું જ મહત્વનું છે. રમવું એ તમારે એ તમારા કામ જેટલું જ મહત્વનું છે. શા માટે? તમારા સ્વાસ્થ્ય માટે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેઈલી એક્ટિવિટીઝ. જો તમે ખૂબ થાકી ગયા હો, તમને ખૂબ કંટાળો આવતો હોય અથવા તો ખૂબ તણાવમાં હો, તો ટેક બ્રેક એક વિરામ લ્યો ફ્રોમ યોર ડેઈલી એક્ટિવિટીઝ. તમારું જે રોજિંદા જે કાર્ય છે એ કાર્યમાંથી તમે વિરામ લો. હેવ અ ફન એન્ડ એન્જોય. એન્જોયમેન્ટ, હેવ અ ફન, આનંદ કરો. બરોબર, હેવ અ ફન એન્ડ એન્જોય કે તમે આનંદ છે ઉઠાવો, એવું એ કરે છે. આનંદ કરો. ફન એટલે ગમ્મત કરવી, એન્જોયમેન્ટ એટલે આનંદ લેવો. ગમ્મત કરો, આનંદ કરો. ક્વેશ્ચન જોઈએ. વોટ શુડ યુ ડૂ, તમારે શું કરવું જોઈએ ઇફ યુ કેન નોટ સોલ્વ યોર પ્રોબ્લેમ, કે જો તમે તમારા પ્રોબ્લેમને ઉકેલી શકતા નથી, તમારી સમસ્યાને ઉકેલી શકતા નથી, તો તમારે શું કરવું જોઈએ? ઇફ વી કેન નોટ સોલ્વ અવર પ્રોબ્લેમ, જો આપણે આપણી સમસ્યાઓ ઉકેલી શકતા નથી, વી શુડ લીવ ઇટ અસાઇડ, તો આપણે તેને સાઈડમાં મૂકી દેવા જોઈએ. તો એ જે વસ્તુથી આપણને પ્રોબ્લેમ થાય છે, સમસ્યાઓ આવે છે, એ વસ્તુને સાઈડમાં મૂકી દેવી જોઈએ. વોટ વિલ હેપન ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. વોટ વિલ હેપન, શું થશે ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, કે જો તમે સરખી રીતે બરાબર જમતા નથી તો શું થશે? ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, જો આપણે સરખી રીતે પૂરતી માત્રામાં જમતા નથી, વી વિલ હેવ લેસ એબિલિટીઝ. વી વિલ હેવ એટલે આપણી પાસે હશે. બરોબર, વિલ હેવ આપ્યું છે એટલે આપણી પાસે હશે. લેસ એબિલિટીઝ એટલે ઓછી ક્ષમતાઓ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. આપણી સમસ્યાઓને ઉકેલવા માટે આપણી પાસે ઓછી ક્ષમતાઓ હશે. વેન શુડ યુ મીટ ધ ડોક્ટર, તમારે ડોક્ટરને ક્યારે મળવું જોઈએ? ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલોવ અસ ટુ સ્લીપ. ઇફ, જો સ્ટ્રેસ ડઝન્ટ અલોવ અસ ટુ સ્લીપ, કે જો આપણે આ તણાવ છે સુવા ના દે, વી શુડ મીટ ધ ડોક્ટર, તો આપણે ડોક્ટરને મળવું જોઈએ. ફોર વોટ શુડ યુ એડજસ્ટ યોર ટાઈમ. ફોર વોટ યુ એડજસ્ટ એટલે આયોજન કરવું જોઈએ. યોર ટાઈમ, તમારે શેના માટે તમારો સમયનું આયોજન કરવું જોઈએ? વી શુડ એડજસ્ટ અવર ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ, કામ અને આનંદ માટે, આ બંને માટે છે એ વર્કનું સમયનું આયોજન છે કરવું જોઈએ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર વેલબીંગ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શું મહત્વનું છે ફોર યોર વેલબીંગ, તમારા સ્વાસ્થ્ય માટે, સુસ્વાસ્થ્ય માટે શું જરૂરી છે? બોથ એટલે બંને, પ્લે એન્ડ વર્ક, રમત અને કાર્ય આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઇક્વલી એટલે સરખી રીતે મહત્વના છે. ફોર અવર વેલબીંગ, આપણા સુસ્વાસ્થ્ય માટે, સારા સ્વાસ્થ્ય માટે આ બંને વસ્તુ છે જરૂરી છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. બી અ પાર્ટિસિપન્ટ. બી પાર્ટિસિપન્ટ એટલે શું થાય? તો કે સહભાગી થવું. બરોબર, એટલે કે કોઈ કાર્યની અંદર સહભાગી થાવ એવું કહે છે. વન વે, એક માર્ગ, ટુ કીપ ફ્રોમ એટલે કે દૂર રહેવામાં, શેનાથી દૂર રહી શકો? ગેટિંગ બોર્ડ એટલે કંટાળો આવવો, સેડ દુઃખી થવું, એન્ડ લોનલી એટલે કે એકલા, એકલાપણું લાગવું, ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. બરોબર, જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય, જ્યાં બધી જ પ્રવૃત્તિઓ થતી હોય, ત્યાં જવાથી તમે કંટાળવાથી, દુઃખી થવાથી અથવા તો એકલતાપણાથી તમે દૂર રહી શકશો. આ એક એનો માર્ગ છે કે જો તમારે કંટાળાથી, દુઃખથી અથવા તો એકલાપણેથી જો દૂર રહેવું હોય, તો તમે એવી જગ્યાએ જાઓ કે જ્યાં બધી જ પ્રવૃત્તિઓ છે એ થતી હોય. સિટિંગ અલોન એટલે એકલા બેસી રહેવું કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશ થઈ જવું, કે તમે જો એકલા બેસી રહેશો તો તમે હતાશ થઈ જશો. ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, ઇન્સ્ટેડ ના બદલે, ઇન્સ્ટેડનો મતલબ એવો થાય ના બદલે, ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, યોર સેલ્ફ એટલે તમારી જાતે. બરાબર, ફિલિંગ સોરી એટલે કે તમારી જાતને તમારે દયા ખાવ છો. ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ એટલે કે તમારી જાત ઉપર જ દયા ખાવ છો તમે. એના બદલે બીકમ અ પાર્ટિસિપન્ટ, તમારી જાત ઉપર દયા ખાવા કરતા
तमे सहभागी बनो। कोनी अंदर? विविध प्रवृत्ति नी अंदर एवं कहे छे ऑफर योर सर्विसीस इन नेबरहूड। ऑफर योर सर्विसीस एटले तमारी सेवाओ आपो इन नेबरहूड पाड़ोशी मां और वॉल्युंटरी ऑर्गेनाइजेशन अथवा तो जे संस्थाओ छे स्वयं संस्थाओ बराबर स्वैच्छिक संस्थाओ छे ए स्वैच्छिक संस्थाओनी अंदर पण तमे तमारू काम आपो सेवाओ तमारी आपो। हेल्प योर सेल्फ तमारी जातने मदद करो बाय हेल्पिंग अधर पीपल बीजा लोकोनी मदद करीने तमारी जातनी मदद करो। शा माटे आवुं कहे छे? कारण के तमे बीजा लोकोनी मदद करवा माटे जशो एटले तमारी जे समस्याओ छे तमने जे चिंताओ छे ए चिंताओ बधी दूर थई जशे तमारू ध्यान बीजी तरफ छे ए केन्द्रित थई जशे। एटला माटे कहे छे के बीजाने मदद करी अने तमारी जातने पण तमे मदद करी शको छो। गेट इन्वॉल्व इन ध वर्ल्ड इन्वॉल्व थवू थवू एटले सहभागी थवू शामिल थवू इन ध वर्ल्ड दुनिया में एंड द पीपल अराउंड यू तमारी आजूबाजूना लोको अने दुनिया साथे तमे शामिल थाओ। एंड यू शेल फाइंड द वे यू शेल फाइंड दे विल बी अट्रेक्टेड टू यू अने तमने जाणवा मळशे के दे विल बी अट्रेक्टेड टू यू तमारी तरफ आकर्षाय छे तमने एवुं लागशे के तमाराथी आकर्षाया छे। यू विल बी ऑन योर वे तो तमे तमारा रस्ता पर हशो टू मेकिंग न्यू फ्रेंड्स नवा मित्रों बनावा एंड एन्जॉइंग न्यू एक्टिविटीज अने नवी जे प्रवृत्तिओ छे एनो आनंद तमे माणी रह्या छो ए रस्ता उपर तमे हशो। क्वेश्चन जोईए वॉट विल हेप्पन शू बनशे शू थशे इफ यू गो वेर इट इज ऑल हेपनिंग के तमे बधीज प्रवृत्तिओ इट इज ऑल हेपनिंग एटले बधी प्रवृत्तिओ थती होय एवी जग्याए तमारे जवाथी शू थशे। इफ वी गो वेर इट इज ऑल हेपनिंग के ज्यां दरेक वस्तुओ थती होय विविध प्रवृत्तिओ थती होय वी विल नॉट गेट बोर्ड तो आपणे कंटाळीशुं नहीं सैड दुखी पण नहीं थईशुं एंड लोनली अने एकला पण नहीं रहीए एवुं ए कहे। वॉट विल मेक यू फ्रस्ट्रेटेड શું તમને છે એ હતાશ બનાવે છે બનાવશે સિટિંગ અલોન વિલ મેક અસ ફ્રસ્ટ્રેટેડ કે એકલા બેસી રહેવાથી આપણે હતાશ થશું। હાઉ કેન યુ બીકમ અ પાર્ટિસિપન્ટ તમે સહભાગી છે કઈ રીતે બની શકો? વી કેન બીકમ અ પાર્ટિસિપન્ટ આપણે સહભાગી બની શકીએ બાય ઓફરિંગ અવર સર્વિસીસ આપણી સેવાઓ આપીને ઇન ધ નેબરહુડ પાડોશીમાં ઓર વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે સ્વૈચ્છિક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર સ્વયંસેવક તરીકે કામ કરીને પણ આપણી સેવા આપીને પણ આપણે સહભાગી બની શકીએ છીએ। ચોથો ક્વેશ્ચન છે ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ તમારી જાત પર દયા ખાવા કરતા પછી વાક્ય પૂર્ણ કરવાનું છે બીકમ પાર્ટિસિપન્ટ શું બનો સહભાગી બનો આપણે પેરેગ્રાફની અંદર જોયું તો બરાબર। હાઉ કેન યુ હેલ્પ યોર સેલ્ફ તમે તમારી જાતને મદદ કઈ રીતે કરી શકો? વી કેન હેલ્પ અવર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ કે બીજા લોકોની મદદ કરીને આપણે આપણી પોતાની જ મદદ કરી શકીએ છીએ। હાઉ કેન યુ અટ્રેક્ટ પીપલ હાઉ કેન યુ અટ્રેક્ટ પીપલ ટુ યુ કઈ રીતે તમે લોકોને તમારા તરફ આકર્ષિત અટ્રેક્ટ કરવું એટલે આકર્ષિત કરવું આકર્ષિત કરી શકો છો? વી કેન અટ્રેક્ટ પીપલ આપણે પીપલને આકર્ષિત કરી શકીએ છીએ ટુ અસ એટલે આપણી તરફ બાય ગેટિંગ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ એન્ડ ધ પીપલ અરાઉન્ડ અસ કે આપણી જે સાથે જે લોકો છે આપણી આજુબાજુમાં જે લોકો છે એ લોકો સાથે અને દુનિયા સાથે સામેલ થવાથી આપણે એ લોકોને આકર્ષિત કરી શકીએ છીએ। Question 7. What will happen when you get involved in the people around you? What will happen? એટલે શું બનશે when you get involved તમે સામેલ થશો in the people around you તમારી આજુબાજુમાં જે લોકો છે એની સાથે સામેલ થવાથી એની સાથે જોડાવાથી શું થશે? When we get involved in the people around us કે આપણી આજુબાજુમાં રહેતા લોકો સાથે આપણે સામેલ થઈશું દે વિલ બી અટ્રેક્ટેડ બાય અસ દે વિલ અટ્રેક્ટેડ ટુ અસ તે આપણી તરફ આકર્ષિત થશે। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ચેક ઓફ યોર ટાસ્ક
चेक ऑफ એટલે તમારા કાર્યોની યાદી કરો બરોબર યોર ટાસ્ક એટલે કાર્ય તમારા કાર્યની યાદી કરો અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ એટ અ ટાઈમ એટલે એક જ સમયે અ પર્સન એટલે કે વ્યક્તિ કેન નોટ ટેક કેર કાળજી લઈ શકતો નથી સંભાળી શકતો નથી ધ ઓલ ધ થિંગ્સ બધી જ વસ્તુઓ આપણી પાસે બહુ બધા કામ પડ્યા હોય અને આપણે એવું કહીએ કે ભાઈ આપણે બધા જ વસ્તુઓને એક સાથે સંભાળી લઈશું તો એ થઈ શકતું નથી ઇફ યુ ટ્રાય સો જો તમે એવું પ્રયત્ન કરો છો કે હું આ બધા જ કામ એક સમયે કરી લઈશ યુ મે નોટ ફિનિશ એનીથિંગ તો તમે કોઈ પણ કાર્ય પૂરું કરી શકતા નથી ઇટ લીડ ટુ સ્ટ્રેસ એ તમને કઈ તરફ દોરી જાય છે સ્ટ્રેસ તણાવ તરફ દોરી જાય છે ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ સારો રસ્તો એ છે કે ટુ મેક અ લિસ્ટ એક યાદી બનાવો તૈયાર કરો ડુ ધેમ એટલે તે કાર્ય કરો વન બાય વન એક પછી એક એ બધા કાર્યોને પૂર્ણ કરતા જાઓ ગીવ ઇમ્પોર્ટન્સ સૌથી પહેલા આપણે કયું કાર્ય કરશું તો કે ગીવ ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ આપો ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ સૌથી મહત્વનું જે કાર્ય હોય એને પહેલા મહત્વ આપો એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ અને તે કાર્યને પહેલા કરો બાકીના કાર્યો છે એ પછી કરજો બીજું કઈ રીતે તને તણાવમાંથી તમે મુક્ત થઈ શકો મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ કે શું તો તમે હંમેશા સાચા જ હોવા જોઈએ એવો પ્રશ્ન કરે કે શું તમે હંમેશા સાચા જ હોવા જોઈએ તો એનો જવાબ જોઈએ ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન કોઈ માણસ તમને અપસેટ કરે છે પર્ટિક્યુલરલી કોઈ અપસેટ કરે છે વેન દે ડોન્ટ ડુ એનીથિંગ યોર વે કે શું તમે જ્યારે અસ્વસ્થ થઈ જાઓ છો કે જ્યારે વેન દે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે એટલે તમારી રીતે તમે જે ઈચ્છો છો એ રીતે બીજા વ્યક્તિઓ કાર્ય નથી કરતા તો તમે અસ્વસ્થ થઈ જાઓ છો ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ અપોઝિંગ એટલે વિરુદ્ધ કરવા કરતાં ટ્રાય કોઓપરેશન સહભાગી થાઓ સહકાર લ્યો એના પાસેથી ટ્રાય કોઓપરેશન તમે એને સહકારી બનો કે એને તમે સહાય કરો ઇન્સ્ટેડ ઓફ અપોઝિંગ એનો વિરોધ કરવા કરતા ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઈટ બરોબર હંમેશા સાચા હોવા કરતા અને ઝઘડો કરવા કરતા સહભાગી થવું કોઓપરેશન કરવું બરોબર એ હંમેશા સારું રહેશે અ લિટલ ગીવ એન્ડ ટેક એટલે આપલે કરવી ગીવ એટલે આપવું અને ટેક એટલે લેવું એટલે કે નાની વસ્તુઓની આપલે કરવી ઓન ધ બોથ સાઈડ બંને બાજુએ વિથ મિનિમાઇઝ સ્ટ્રેસ શું કરશે મિનિમાઇઝ કરશે ઓછું કરી નાખશે સ્ટ્રેસ એટલે કોને તણાવને કે આપલે કરવી એનાથી તણાવ છે એ ખૂબ જ ઓછો થઈ જશે ઇટ વિલ હેલ્પ યુ તમને મદદ કરશે બી હેપી એટલે ખુશ રહેવામાં બરોબર કે સુખી થવામાં એ તમને મદદ કરશે ક્વેશ્ચન જોઈએ વોટ કેન લીડ ટુ સ્ટ્રેસ વોટ એટલે શું કેન લીડ ટુ સ્ટ્રેસ તણાવ તરફ દોરી જાય છે ઇફ યુ ટ્રાય ટુ ડુ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ હમણાં આપણે પેરેગ્રાફમાં જોયું કે તમે જો બધી જ વસ્તુઓ એક સમયે કરવા માંગો છો યુ મે નોટ ફિનિશ એનીથિંગ અને તમે કોઈ પણ કાર્ય પૂરું કરી શકશો નહીં એન્ડ ધીસ કેન લીડ ટુ સ્ટ્રેસ અને આ વાત છે એ તણાવ તરફ છે તમને દોરી જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિચ ઇઝ અ બેટર વે ટુ વર્ક કયો રસ્તો છે એ સારી રીતે કાર્ય કરવા માટેનો છે અ બેટર વે ટુ વર્ક ઇઝ ટુ મેક અ લિસ્ટ પહેલાં તો શું કરવાનું એક યાદી તૈયાર કરો મેક અ લિસ્ટ એક યાદી તૈયાર કરો એન્ડ ડુ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફર્સ્ટ અને ડુ અને તે કાર્ય કરો ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફર્સ્ટ કે મહત્વની જે વસ્તુ છે એને તમે પહેલાં પૂર્ણ કરો નેક્સ્ટ ક્વેશ્ચન વોટ શુડ યુ ડુ વેન પીપલ ડોન્ટ ડુ થિંગ્સ યોર વે વોટ શુડ યુ ડુ તમારે શું કરવું જોઈએ વેન પીપલ ડોન્ટ ડુ થિંગ્સ યોર વે તમારી રીતે લોકો કામ નથી કરતા ત્યારે તમારે શું કરવું જોઈએ કોઓપરેશન બરોબર વેન ધ પીપલ ડોન્ટ ડુ થિંગ્સ અવર વે વી શુડ ટ્રાય કોઓપરેશન કે આપણે એને સહભાગી થવું જોઈએ આપણે એનો સહકાર લેવો જોઈએ એવું એમ કહે છે વોટ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ વોટ એટલે શું વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ કઈ વસ્તુઓ છે એ
तनाव ने छे ओछो करशे। अ लिटल गिव एंड टेक ऑन बोथ साइड्स के नानी नानी वस्तुओं लेवी अने देवी बन्ने बाजु विल मिनिमाइज स्ट्रेस के अपना तनाव ने दूर करशे। पांचमो क्वेश्चन छे कोऑपरेशन इज बेटर देन सेंटेंस आपणे पूरू करवानुं छे तो के बेटर देन कोना करता सारू छे फाइटिंग एंड ऑलवेज बीइंग राइट झगड़ो करवा करता अने एकबीजा साथे हूँ हमेशा साचो छु एवी दलील करवा करता बेटर छे के आपणे कोऑपरेशन करीए सहकार सहभागी थईए। नेक्स्ट पेरेग्राफ जोईए लास्ट इट इज ओके टू क्राई शू रड़वू ए सारी बाबत छे। अ गुड क्राय केन बी हेल्पफुल अ गुड क्राय એટલે કે સારી રીતે રડવું કેન બી હેલ્પફુલ મદદરૂપ થઈ શકે। ઇટ વિલ ગીવ યુ રિલીફ એટલે તમને શું આપશે આરામ આપશે। ઇટ અલ્સો હેલ્પ યુ સ્ટોપ હેડેક ઇટ અલ્સો હેલ્પ યુ તમને મદદ કરશે શેમાં ટુ સ્ટોપ હેડેક માથાનો દુખાવો દૂર કરવામાં બંધ કરવામાં એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ અને બીજી જે શારીરિક જે તકલીફો છે એ ટ્રબલ એટલે તકલીફ જે બીજી શારીરિક તકલીફો છે એ તકલીફો દૂર કરવામાં પણ મદદ કરશે। ટેક સમ ડીપ બ્રેથ થોડા ઊંડા શ્વાસ લ્યો તે ઓલ્સો રિલીઝ ટેન્શન તેનાથી તમને જે આ તણાવ છે તણાવમાં આરામ પણ મળશે। ધ આર્ટ ઓફ રિલેક્સેશન બરોબર એટલે તણાવમાંથી મુક્ત થવાની કળા। ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ કે આ જે તણાવ છે એમાંથી નીકળવાનો સૌથી સારો ઉપાય છે ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ કરવું એટલે વિરામ કરવો કઈ રીતે તમે આરામ કરી શકો એ શીખવું એ જ સૌથી સારો રસ્તો છે। ફોર એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ દેટ ગીવ યુ જોય કે જે તમને આનંદ આપે છે બરાબર કે કઈ પ્રવૃત્તિઓ છે કે જે તમને આનંદ આપે છે એ શોધવું એ જ એ સારામાં સારો રસ્તો છે કે જેનાથી તમે અવોઇડ છે સ્ટ્રેસ છે અવોઇડ કરી શકો। ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ સારું હોઈ શકે છે ફોર યોર મેન્ટલ એટલે માનસિક એન્ડ ફિઝિકલ હેલ્થ અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ સારું પડે છે। ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ ફોરગેટ એટલે ભૂલી જાઓ અબાઉટ ઓલવેઝ વિનિંગ હંમેશા જીતવાનું છે તમે ભૂલી જાઓ। ફોકસ ઓન એટલે ધ્યાન કેન્દ્રિત કરો રિલેક્સેશન વિરામ ઉપર એન્જોયમેન્ટ એટલે કે આનંદ ઉપર એન્ડ હેલ્થ અને સ્વાસ્થ્ય ઉપર હંમેશા તમે ફોકસ કરો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। ફોલો ધ મેથડ દેટ વર્ક્સ ફોર યુ ફોલો ધ મેથડ એટલે રીતોનું છે તમે અનુકરણ કરો દેટ કે જે વર્ક્સ ફોર યુ કે તમારા માટે જે આ રિલેક્સ ટેન્શન દૂર કરવા માટે તમને ઉપયોગી છે એવી ઉપયોગી વસ્તુઓને તમે અનુસરો એન્ડ દસ અને આથી યુ કેન સે તમે કહી શકો છો નો ટુ સ્ટ્રેસ એટલે કે તમે તાણને તણાવને છે નકારી શકો છો। અને ક્વેશ્ચન જોઈએ વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ કયો સૌથી સારો રસ્તો છે ટુ અવોઇડ સ્ટ્રેસ કે તણાવને નકારવાનો રિલેક્સેશન ઇઝ ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ બરોબર આપણે પેરેગ્રાફની અંદર અંડરલાઈન પણ કરતા ગયા છીએ કે કઈ કઈ જગ્યાએ આન્સર આવેલા છે તો રિલેક્સેશન ઇઝ ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ કે વિરામ કરવો આરામ કરવો એ સૌથી સારો રસ્તો છે। હાઉ વિલ અ ગુડ ક્રાય હેલ્પ કેવી રીતે રડવું સારી રીતે રડવું એ મદદ કરશે। અ ગુડ ક્રાય વિલ ગીવ રિલીફ અ ગુડ ક્રાય એટલે સારી રીતે રડવું વિલ ગીવ રિલીફ તમને આરામ આપશે એન્ડ સ્ટોપ હેડેક તમારું માથું દુખાવાનો બંધ કરશે એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ અને બીજી જે શારીરિક તકલીફો છે એમાંથી પણ તમને આરામ આપશે। હાઉ કેન યુ રિલીઝ ટેન્શન રિલીઝ કરવું ઓછું કરવું હાઉ કેન રિલીઝ ટેન્શન તમે તમારું તણાવ છે ચિંતા છે કઈ રીતે ઓછી કરી શકો। વી કેન રિલીઝ ટેન્શન આપણે તમારું ટેન્શન છે ઓછું કરી શકીએ બાય ટેકિંગ સમ ડીપ બ્રેથ્સ કે ઊંડા શ્વાસ લેવાથી પણ આપણે આ તકલીફો છે ટેન્શન છે ચિંતા છે દૂર કરી શકીએ। વોટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ શુડ યુ ડૂ
क्या प्रकार की प्रवृत्तिओ है करवी जो वॉट शूड यू डू वी शूड डू एक्टिविटीज अपने प्रवृत्ति करवी जो देट गीव अस जॉय एंड हेल्थ के जे आपने आनंद अने स्वास्थ्य प्रदान करे छे एवी एक्टिविटी आपने करवी जोईए। एनी पछीनो क्वेश्चन रिलेक्सेशन इज अ गुड फॉर के विराम छे आराम छे रिलेक्सेशन इज गुड फॉर शेना माटे जरूरी छे मेंटल एंड फिजिकल हेल्थ बराबर मानसिक अने शारीरिक स्वास्थ्य माटे जरूरी छे। व्हाट शुड यू फॉरगेट अबाउट तमारे शेना विषे भूली जवू जोईए वी शुड फॉरगेट अबाउट ऑलवेज विनिंग हमेशा विजय नू छे हमेशा जीतवानू छे तमारे भूली जवू जोईए। व्हाट शुड यू फोकस ऑन तमारे शेना उपर ध्यान केन्द्रित करवू जोईए वी शुड फोकस ऑन रिलेक्सिंग एन्जॉयमेंट के आपणे ध्यान छे ए विराम उपर અને આનંદ ઉપર છે કરવું જોઈએ આપણું ધ્યાન એમાં આપણે કેન્દ્રિત કરવું જોઈએ।